નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે પાસપાસેની સ્તંભાકૃતિના આલેખ કરી રહ્યા છીએ. તો એ પાસપાસેની સ્તંભાકૃતિના મેં તમને ત્રણ પ્રકાર કરાવ્યા, બરોબર. હવે પછી એક આપણે અહીંયા રોજગારી આપેલી છે ચીન અને ભારતની, જે તમારે પાસપાસેની સ્તંભાકૃતિમાં રજૂ કરવાની છે. આ તમારે આલેખ છે એ તમારી ગ્રાફ પોથીમાં કરવાનો છે. 1999માં ચીન અને ભારતના ત્રણ મુખ્ય ક્ષેત્રોમાં રોજગારીની નીચેની માહિતીને પાસપાસેની સ્તંભાકૃતિ અથવા વૃત્તાંશ આકૃતિમાં રજૂ કરી વિશ્લેષણ કરો. એમાં તમને બે પ્રકાર આપેલા છે, કાં તમે પાસપાસેની સ્તંભાકૃતિમાં રજૂ કરી શકો અને કાં તમે વૃત્તાંશ આકૃતિમાં રજૂ કરી શકો. પરંતુ હજી આપણે વૃત્તાંશ આકૃતિ કરી નથી, એટલે અત્યારે આપણે આ જે માહિતી છે એ શેમાં રજૂ કરવાની છે, પાસપાસેની સ્તંભાકૃતિમાં રજૂ કરવાની છે. પછી જ્યારે વૃત્તાંશ આકૃતિ આપણે થઈ જાય ત્યારે તમે હોમવર્ક સ્વરૂપે આ જ માહિતીને વૃત્તાંશ આકૃતિમાં પણ તમારે રજૂ કરવાની રહેશે. તો અહીંયા આપણે કોષ્ટકમાં રોજગારી ટકામાં આપેલી છે ચીન અને ભારતની, અને ક્ષેત્ર ત્રણ આપેલા છે. મુખ્ય ત્રણ ક્ષેત્ર છે કૃષિ, ઉદ્યોગ અને સેવા. તો આ ત્રણ ક્ષેત્રની માહિતી રોજગારીમાં ભારત અને ચીનની આપેલી છે. તો એમાં આપણે અહીંયા ઉત્તરમાં શું કીધું કે એક્સ ધરી ઉપર ક્ષેત્ર અને વાય ધરી પર રોજગારી ટકામાં દર્શાવતા અને પ્રથમ સ્તંભ ચીન માટે તથા બીજો સ્તંભ ભારત માટે દોરતા પાસપાસેની સ્તંભાકૃતિ નીચે મુજબ મળશે. શું કીધું કે એક્સ ધરી ઉપર આપણે શું દર્શાવવાનું છે, ક્ષેત્ર દર્શાવવાનું છે, અને વાય ધરી ઉપર રોજગારી ટકામાં દર્શાવવાની છે. તો એને આપણે દર્શાવતા પાસપાસેની સ્તંભાકૃતિ છે એ આપણે નીચે મુજબ. તો અહીંયા સ્કેલમાં એક્સ ધરી ઉપર આપણે ક્ષેત્ર, વાય ધરી ઉપર વર્ષ દર્શાવવાનું છે, અને સ્કેલમાં કેટલું લેવાનું છે, 1 સેન્ટીમીટર = 10%. વાય ધરી છે તો એમાં તમને નીચે વર્ષ આપેલું છે, પણ તમે વાય ધરી = વર્ષ લખી શકો. અહીંયા આપણે એક્સ ધરી ઉપર ક્ષેત્ર, વાય ધરી ઉપર સમયગાળો લીધો છે રોજગારી ટકાવારીમાં, બરાબર. તો આપણે એવી રીતના લખવાનું રહેશે. અહીંયા જે આપેલું છે તમને એ પ્રમાણે તમારે લખવાનું નથી. આપણે જેમ કરીએ છીએ કે એક્સ ધરી ઉપર આપણે ક્ષેત્ર દર્શાવવાનું છે, કૃષિ, ઉદ્યોગ અને સેવા, અને વાય ધરી ઉપર આપણે રોજગારી ટકામાં દર્શાવવાની છે. તો તમારે વાય ધરી = રોજગારી ટકામાં, પછી નીચે 1 સેન્ટીમીટર = 10% એવું સ્કેલમાં લખવાનું. અને અહીંયા સાઇડમાં બે બોક્સ આપેલા છે, ચીન માટે અહીંયા તમને ઓરેન્જ કલર દર્શાવેલો છે અને ભારત માટે લાઇનિંગ દર્શાવેલી છે. પરંતુ તમારે તમારી ગ્રાફ પોથીમાં બંને પ્રકારના શેડ છે એ તમારી રીતે તમે કોઈ પણ પ્રકાર છે એમાં કરી શકો. તો હવે અહીંયા આપણે એના ઉપરથી જે આપણે અહીંયા આપેલો છે પાસપાસેની સ્તંભાકૃતિનો, તો એનો જોઈએ તો કૃષિ, ઉદ્યોગ અને સેવા એવા ત્રણ ક્ષેત્રો છે, એક ધરી ઉપર લીધા અને વાય ધરી ઉપર રોજગારી ટકામાં લીધી. સ્કેલમાં 10 સેન્ટીમીટર છે, એટલે 10, 20, 30, 40, 50, 60 અને 70. હવે ચીન છે એ 50 છે, તો ચીનનો 50નો સ્તંભ ડ્રો કર્યો, અને બાજુમાં ભારત માટેનું 60.5 રોજગારી છે તો એના માટેનો ભારતનો રજૂ કર્યો. પછી ઉદ્યોગમાં ચીન છે એ 22 છે અને ભારત છે એ 16.8 છે, તો એ બે સ્તંભ ઉદ્યોગ ક્ષેત્રના થયા. અને સેવા ક્ષેત્રમાં ચીન છે એ 28 છે અને ભારત છે એ 22.7, તો એ બે સ્તંભ છે એ સેવા ક્ષેત્રના થયા. તો આ ચીન અને ભારતની રોજગારી છે એ અલગ અલગ ક્ષેત્રના બે બે સ્તંભ છે આપણે રજૂ કર્યા, કૃષિ, ઉદ્યોગ અને સેવા. હવે આના ઉપરથી તમારે વિશ્લેષણ છે એ શું લખવાનું થશે, તો કે આલેખમાં એક્સ ધરી પર ચીન અને ભારતના રોજગારીના જુદા જુદા ત્રણ ક્ષેત્ર અને વાય ધરી ઉપર રોજગારી ટકાવારી દર્શાવવામાં આવ્યા છે. બીજો મુદ્દો, કૃષિ ક્ષેત્રે ભારતમાં રોજગારીનું પ્રમાણ ચીન કરતાં ઊંચું જોવા મળે છે. તમે એ બે સ્તંભ જોવો પછી એના ઉપરથી તમે શું તારણ કાઢી શકો કે આ ત્રણ ક્ષેત્રમાંથી ભારતનો સ્તંભ છે એ કયા ક્ષેત્રમાં ઊંચો છે, તો કે કૃષિ ક્ષેત્રમાં. તો કૃષિ ક્ષેત્રમાં ભારત છે એ ચીન કરતાં કેવું છે આગળ પડતું જોવા મળે છે. તો અહીંયા આપણે બીજા મુદ્દામાં લખ્યું કે કૃષિ ક્ષેત્રે ભારતમાં રોજગારીનું પ્રમાણ ચીન કરતાં ઊંચું જોવા મળે છે. ત્રીજો મુદ્દો, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં ચીનમાં રોજગારીનું પ્રમાણ ભારત કરતાં ઊંચું છે. અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર એવું છે કે જેમાં ચીન છે એ એના સ્તંભ ઊંચા છે. તો રોજગારીમાં ચીન કરતાં ભારત છે એ કયામાં ઊંચું છે, ઉદ્યોગ અને સેવામાં. ભારત અને ચીન બંને દેશમાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની તુલનામાં કૃષિ ક્ષેત્રમાં રોજગારીનું પ્રમાણ વધુ જોવા મળે છે, બરાબર.
તો બેયની કમ્પેરિઝનમાં કયા ક્ષેત્રમાં વધારે છે? તો કે કૃષિ ક્ષેત્ર. બંને દેશમાં કૃષિ ક્ષેત્ર એવું છે કે જેમાં ઉદ્યોગ અને સેવા બંને ક્ષેત્ર કરતાં રોજગારી છે એ વધુ જોવા મળે છે. તો આ આપણે થયો પાસ પાસેની સ્તંભ આકૃતિનો આલેખ, જે તમારે વધારાની પ્રેક્ટિસ માટે તમારી ગ્રાફ પોથીમાં રજૂ કરવાનો રહેશે.